ગણિત ગમત પોથી ધોરણ ચાર ભાગ એક ચેપ્ટર છ ભંગાર વેચનાર આ વિડીયોમાં આપણે પ્રશ્ન પાંચથી શરૂ કરીશું પ્રશ્ન પાંચ કોષ્ટક પૂર્ણ કરો તો બાળકો અહીં નીચે આપણને એક કોષ્ટક આપેલ છે આ કોષ્ટકમાં પહેલી કોલમમાં વસ્તુઓ વિશે માહિતી આપેલ છે જ્યારે આ બીજી કોલમમાં આ વસ્તુઓ ખરીદી ત્યારે કેટલા રૂપિયા તેની કિંમત થઈ તે અહીં દર્શાવે છે જ્યારે આ વસ્તુ વેચવામાં આવી ત્યારે મળતી રકમ એ અહીં આ કોલમમાં દર્શાવેલ છે જ્યારે અહીં આ કોલમમાં નફો થયો કે નુકસાન અને કેટલો તે અહીં આ છેલ્લી કોલમમાં આપણે જવાબ લખવાનો રહેશે તો બાળકો અહીં પ્રથમ સમજીએ કે નફો કે નુકસાન તો કોઈ વસ્તુ આપણે કોઈ કિંમતમાં ખરીદી ત્યારબાદ એ વસ્તુ જો આપણે થોડા સમય બાદ વેચીએ તો અહીં આ ખરીદ કિંમત કરતાં જો આ વેચાણ કિંમત વધુ હોય તો આપણને નફો થાય નફો એટલે ફાયદો થાય ખરું બાળકો પણ જો આપણે આ વસ્તુ ખરીદી હોય તે કરતાં આપણે વસ્તુ ઓછી કિંમતમાં વેચીએ તો આપણને નુકસાન જાય ખોટ જાય ખરું બાળકો તો આપણે અહીં ખરીદ કિંમત અને અહીં આ વિચાર કિંમત પરથી નક્કી કરવાનું કે અહીં આ નફો થયો કે ખોટ ગઈ નુકસાન થયું અને નફો થયો કે નુકસાન થયું કેટલા રૂપિયા તે આપણે અહીં છેલ્લી કોલમમાં દર્શાવીશું જેમ કે અહીં દસ પેન્સિલની ખરીદી કરી તો તેમણે પાંત્રીસ રૂપિયા ચૂકવ્યા હવે પાંત્રીસ રૂપિયા તે તેની ખરીદ કિંમત થઈ જ્યારે આ દસ પેન્સિલ વેચી તો તેને વેચતા ચાલીસ રૂપિયા મળ્યા એટલે કે રૂપિયા ચાલીસ તે તેની વેચાણ કિંમત થઈ ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોવાથી નફો થયો ફાયદો થયો ખરું બાળકો આથી આપણે અહીં લખીશું નફો હવે કેટલો નફો થયો તો અહીં આ વેચાણ કિંમતમાંથી આપણે ખરીદ કિંમત બાદ કરીએ તેટલો તેને ફાયદો થયો નફો થયો આમ ચાલીસમાંથી પાંત્રીસ બાદ કરીએ તો પાંચ વધે એટલે કે તેને પાંચ રૂપિયા નફો થયો હવે આ જ મુજબ આપણે બીજી બીજી રકમ જોઈએ તો અહીં ત્રીસ નોટબુક ખરીદ કરી તો કુલ એકસો ને પાંત્રીસ રૂપિયા ચૂકવ્યા એકસો પાંત્રીસ રૂપિયા તેની ખરીદ કિંમત થઈ જ્યારે આ ત્રીસ બુક વેચી તો એકસો ને પાસઠ રૂપિયા થયા એટલે કે એકસો પાસઠ રૂપિયા વેચાણ કિંમત આમ ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોવાથી અહીં નફો થશે ફાયદો થશે ખરું બાળકો આથી અહીં લખીશું નફો હવે કેટલો નફો થયો તો અહીં આ વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરીએ એટલો નફો થયો આ માટે એકસો પાસઠમાંથી એકસો પાંત્રીસ બાદ કરવાના રહે તો પ્રથમ એકમના સ્થાનમાં રહેલા અંકોની બાદબાકી કરતાં પાંચમાંથી પાંચ જાય તો અહીં શૂન્ય વધે અહીં છમાંથી ત્રણ બાદ કરતા ત્રણ વધે તેમજ એકમાંથી એક બાદ કરી તો શૂન્ય જે આપણે અહીં શૂન્ય દર્શાવીશું નહીં કેમ કે કોઈ પણ સંખ્યાની આગળનું શૂન્ય તેનું કોઈ મહત્ત્વ નથી ઉપરાંત અહીં રૂપિયાની વાત હોવાથી એકમ તો દર્શાવવું જ પડે ખરું બાળકો આથી અહીં આગળ રૂપીઝની નિશાની આમ ત્રીસ રૂપિયા નફો થયો હવે આ જ રીતના અહીં આ પ્રશ્ન સોલ્વ કરીએ કે પાંચ કંપાસ પેટી ખરીદ કરી ત્યારે ખરીદ કિંમત થઈ એકસો ને રૂપિયા જ્યારે આ પાંચ કંપાસ બોક્સને વેચવામાં આવ્યા ત્યારે વેચાણ કિંમત થઈ બસો ને દસ રૂપિયા આ ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોવાથી અહીં ફાયદો થયો નફો થયો આથી અહીં આપણે લખીશું નફો હવે કેટલો નફો થયો તો અહીં બસો દસ વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત એકસો બાદ કરીએ આ માટે પ્રથમ એકમના સ્થાનમાં રહેલા અંકની અંકથી શરૂઆત કરતા શૂન્યમાંથી પાંચ જાય તો અરે અહીં શૂન્યમાંથી તો પાંચ બાદ ન થાય કેમ કે શૂન્ય નાના છે પાંચ કરતાં આથી અહીં દસકો લઈએ તો શૂન્યના થશે દસ દસમાંથી પાંચ બાદ કરતાં પાંચ વધે હવે અહીં દસકો લીધું તો બાજુમાં કટ આપવી પડે અહીં હું એકની ઉપર કટ આપવાની બદલે બે અંકોની એક સાથે કટ આપું એટલે એકવીસના થશે વીસ એકવીસમાંથી એક બાદ થતાં વીસ વધે હવે આ વીસમાંથી જો આ બે અંક અઢાર બાદ કરીએ તો અહીં વધે બે અને આગળ રૂપિયાની નિશાની આથી જવાબ થયો પચીસ રૂપિયા નફો થાય હવે અહીં એક ટેબલની ખરીદી કરી તો ત્રણસો ને પચીસ ચૂકવ્યા એટલે ખરીદ કિંમત ત્રણસો પચીસ રૂપિયા થઈ હવે એ ટેબલ વેચતા ચારસો ને ત્રણ રૂપિયા વેચાણ કિંમત મળી આમ ત્રણસો પચીસ કરતાં ચારસો ત્રણ મોટી સંખ્યા હોવાથી અહીં ફાયદો થયો નફો થયો આથી અહીં લખીશું નફો કેટલો નફો થયો તો અહીં વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરીએ એટલું તો આ માટે પ્રથમ એકમના સ્થાનમાં રહેલા અંકોની બાદબાકી કરતાં ત્રણમાંથી પાંચ બાદ કરીએ તો ત્રણમાંથી પાંચ બાદ નહીં થાય આથી ત્રણની ઉપર દસકો લેતા તેર થશે તેરમાંથી પાંચ બાદ કરીએ તો અહીં વધે આઠ દસકો લીધો તો બાજુમાં કટ તો આપવી જ પડે અહીં કટ હું પૂરા ચાલીસની ઉપર આપીશ તો ચાલીસમાંથી એક બાદ કરીએ તો ઓગણચાલીસ વધે આ ઓગણચાલીસમાંથી જો બત્રીસ બાદ કરવામાં આવે તો સાત વધે આથી અહીં જવાબ થશે સાત આમ રૂપિયા સેવન્ટી એઈટ ઇઠોતેર રૂપિયા નફો થયો આ જ રીતે અહીં એક ખુરશીની ખરીદ કિંમત રૂપિયા ત્રણસો ચાલીસ છે જ્યારે તેની વેચાણ કિંમત એ બસો પંચ્યાસી રૂપિયા છે અહીં ખરીદ કિંમત ત્રણસો ચાલીસ જ્યારે વેચી તો ખરીદ કિંમત કરતાં ઓછી રકમ મળી આથી એ વ્યક્તિ જે વેચનારને આ નુકસાન થયું ખોટ ગઈ આથી અહીં જો તો આ ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત નાની છે આથી અહીં અહીં નુકસાન નુકસાન થયું થયું કેટલું તો આ ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીએ તેટલું નુકસાન થયું તો આમ ત્રણસો ચાલીસમાંથી માંથી બસો પિંચ્યાસી બાદ કરવાના રહે હવે આ માટે પ્રથમ એકમના સ્થાનમાં રહેલા અંકોની બાદ બાકી કરતા શૂન્યમાંથી પાંચ જાય તો એ ન શક્ય નથી કેમ કે શૂન્ય નાના છે પાંચ કરતાં આથી દસકો લેતા દસમાંથી પાંચ બાદ કરતાં પાંચ વધે દસકો લીધો તો બાજુમાં કટ આપવી પડે આ કટ હું ચોત્રીસની ઉપર આપું તો અહીં ચોત્રીસમાંથી એક બાદ કરતાં તેત્રીસ વધે આ તેત્રીસમાંથી અઠ્યાવીસ બાદ કરીએ વધે પાંચ આમ જવાબ થયો પંચાવન રૂપિયા નુકસાન થયું હવે એક ટીવીની ખરીદ કિંમત છે નવ હજાર છસો પિસ્તાળીસ રૂપિયા જ્યારે તેમને વેચ્યું તો કિંમત મળી આઠ હજાર નવસો બાણું રૂપિયા અહીં આ ખરીદ કિંમત કરતાં આ વેચાણ કિંમત ઓછી છે આથી અહીં નુકસાન થયું કેટલું નુકસાન થયું તો આ માટે અહીં ખરીદ કિંમતમાંથી આ વેચાણ કિંમત બાદ કરીએ એટલું નુકસાન થયું તો આ માટે પ્રથમ એકમના સ્થાનમાં રહેલા અંકોની બાદ બાકી કરતાં પાંચમાંથી બે જાય તો ત્રણ વધે ચારમાંથી નવ બાદ થશે નહીં આથી દસકો લેવો પડે તો ચારના થશે ચૌદ ચૌદમાંથી નવ બાદ કરતાં પાંચ વધે હવે દસકો કુલી દઉં તો બાજુમાં કટ આપવી પડે કટ આપવા હું આ બે અંકની ઉપર કટ આપીશ એટલે કે છન્નુંમાંથી એક બાદ થાય તો અહીં પંચાણું વધે આ પંચાણુંમાંથી નેવ્યાસી બાદ કરીએ તો અહીં છ વધે આથી અહીં છસો ને ત્રેપન રૂપિયા નુકસાન થયું એમ જવાબ મળ્યો હવે ચાર કિલોગ્રામ દ્રાક્ષની ખરીદી કરી તો રૂપિયા બસો એંસી થયા જ્યારે એ દ્રાક્ષ વેચી તો તેની વેચાણ કિંમત રૂપિયા ત્રણસો દસ હવે બસો એંસી કરતાં ત્રણસો દસ મોટા હોવાથી અહીં નફો થયો ફાયદો થયો કેટલો ફાયદો થયો તો વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરીએ તો આ માટે અહીં પ્રથમ એકમના સ્થાનમાં રહેલા અંકોની બાદ બાકી કરતાં શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય વધે ત્યારબાદ એકત્રીસમાંથી અઠ્યાવીસ બાદ કરતાં ત્રણ વધે આથી જવાબ થયો રૂપિયા ત્રીસ નફો થયો હવે બે કિલોગ્રામ સફરચંદની ખરીદ કિંમત ત્રણસો નેવું જ્યારે તેની વેચાણ કિંમત ત્રણસો ને પચીસ રૂપિયા અહીં ત્રણસો નેવું કરતાં ત્રણસો પચીસ નાની સંખ્યા હોવાથી અહીં નુકસાન થયું ખોટ ગઈ આથી અહીં લખીશું નુકસાન કેટલું નુકસાન થયું તો ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીએ એટલું આથી એકમના સ્થાનમાં રહેલા અંકોની બાદ બાકી કરતાં શૂન્યમાંથી પાંચ બાદ નહીં થાય આથી શૂન્ય પર દસકો લેતા દસમાંથી પાંચ જાય તો પાંચ વધે હવે દસકો લીધો તો બાજુમાં કટ આપવી પડે આ કટ હું બે અંકોની ઉપર આપીશ તો અહીં ઓગણચાલીસમાંથી એક બાદ કરીએ તો અહીં આડત્રીસ થાય આ આડત્રીસમાંથી બત્રીસ બાદ કરતાં છ વધે આથી જવાબ થયો પાસાઠ રૂપિયા નુકસાન થયું હવે ત્રણ કિલોગ્રામ મોસંબીની ખરીદ કિંમત બસો સિત્તેર રૂપિયા જ્યારે વેચાણ કિંમત બસો છેતાળીસ રૂપિયા અહીં બસો સિત્તેર કરતાં બસો છેતાળીસ નાની સંખ્યા હોવાથી અહીં નુકસાન થયું ખોટ ગઈ કેટલી ખોટ ગઈ તો અહીં ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરી એટલી આ માટે પ્રથમ એકમના સ્થાનમાં રહેલા અંકોની બાદબાકી કરતા શૂન્યમાંથી છ નહીં જાય આથી શૂન્યની ઉપર દસકો લેતા દસમાંથી છ જાય તો ચાર વધે હવે બાજુમાં કટ આપવી પડે દસકો લીધો એટલે તો અહીં હું આ બે અંકની ઉપર કટ આપું તો અહીં સત્યાવીસમાંથી એક બાદ કરતાં મળે છવ્વીસ છવ્વીસમાંથી ચોવીસ બાદ કરીએ તો જવાબ વધે બે આમ ચોવીસ રૂપિયા નુકસાન થયું એ જવાબ થયો હવે બે સ્કૂલ બેગની ખરીદ કિંમત છે સાતસો છ્યાસી રૂપિયા જ્યારે વેચાણ કિંમત રૂપિયા છે મોટી સંખ્યા હોવાથી નફો થયો કેટલો નફો થયો તો આ વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરી એટલો તો આ માટે પ્રથમ એકમના સ્થાનમાં રહેલા અંકો ચારમાંથી છ બાદ કરતા જે શક્ય નથી આથી દસકો લઈએ તો ચારના ના થશે ચૌદ ચૌદમાંથી છ બાદ કરતા આઠ વધે દસકો લીધો તો બાજુમાં કટ આપવી પડે કટ હું ની ઉપર આપીશ તો નેવ્યાસી માંથી એક બાદ કરતાં અઠ્યાસી વધે આ અઠ્યાસી માંથી ઇઠોતેર બાદ કરીએ તો જવાબ વધે દસ આમ રૂપિયા એકસો ને આઠ નફો થયો જે જવાબ મળ્યો તો બાળકો અહીં પ્રશ્ન પાંચ પૂર્ણ થયો આગળના પ્રશ્નોના સોલ્યુશન હું નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ જે જરૂરથી જુઓ થેન્ક યુ